એ માં મેલી, આ નાનપણથી આના મા બાપ મરી ગયા. એ માં મેલી, આનું કોઈ આધાર નથી માં. એ માં મેલી, આની રક્ષા કરજે માં. આનો આધાર તું છો માં મેલી. દીકરી હવે હું કોચી નહી દઉં અને તારી હાથ માંથી કોચી આવું હું નહીં પડવા દઉં. દીકરી એ બાપુ, હાલો હવે આપણે ઘરે વયા છે ને કોઈ આજુબાજુ વાળા જોશે ને તો કહેશે કે જો અમારા ગામમાં ઘરે ગયા ને કોક મેળા મારશે આપણને. બાપુ હાલો ઘરે વયા જાય. હાલો દીકરી, હાલો આપણે ઘરે. બાપુ મને પાણી ની તરત લાગી તો તમે આ બેન ને રાખો, હું કુવે થી પાણી ભરી આવું. ભલે દીકરી, પાણી ભરી અને વેલા લાવજે. કોઈ ગામ નું બોલે તો એની સામે કઈ બોલતી નહીં. તારી મુની પાણી ભરીને લઈ આવજે. એ ભલે બાપુ, તમે આને રાખો. ભલે. હે માં મેરડી, આ ગામ વાળા કોઈ હમા નો આવે તો હારું છે. આ ગામ વાળા થોડું કોચું બહુ બોલે. મારથી તો જરાય સહની નહીં થાય. હું ઓરી કઈક બોલી દઈશ ને મારથી કઈક વધારાનું કેવાય જશે ને તો ગામ વાળા મને ગામ ની બહાર કાઢી મૂકશે. પાણી નો ભરી હગે નકર આ કુવામાં પાણી પાણી નહી રે. જો આજે તો નકી ની ખેર નહી હલાવ જાવ. જો કઈ હામું બોલે ને તા બેડા ભેગું એનું માથું ફોડી નાખું. એ ગરીબરાન ગગી ઉભી રે, આમ ક્યાં આયલી કાખ માં બેડા લઈને. એ હું જાઉં કુવે પાણી ભરવા. અને આ શું કાઢ્યું છે? ગરીબડા ની ગગી, ગરીબડા ની ગગી, ગરીબડા ની ગગી નહીં કહેવાનું. મારું નામ હે જમકુ અને તમે તો સરપંચ ની વહુ. તમારા મોઢામાં આવું સારું ન લાગે. તમારે મને જમકુ કહીને જ બોલાવવાની. ઓહો હો નપાવટ, આજ તો હવાર હવાર માં તારા મોઢે આવા હારા વેર. આજ હવાર હવાર માં હું શીરો ખાઈને નીકળી હોઉં કોકે તને ભીખ માં શીરો આપ્યો એ ખાતો તે. એ ભીખ માં આપ્યું હોય કે મેં ઘરે બનાવીને ખાધું. તમારે કામ શું છે એ કે ને? હું કઈ તમારી જેમ નવરી નથી. અરે મેં તો તને એટલે ઉભી રાખી હે કે આ કાખમાં બેડા લઈને ક્યાં ગામના કુવે પાણી ભરવા જાસ. હા ઓ હું જાઉં કુવે પાણી ભરવા. તમારે શું મારું કઈ કામ છે? અરે કામ તો એ હે કે તું આ નદી કે નાલામાંથી પાણી ભરી લે. આ ગામના કુવામાંથી પાણી ભરવાનો હક તારો નથી. કેમ મને કુવે ભરવાનો હક નથી? મને જરાક સમજાવશો સેઠાણી? અરે તું ને તારો દાદો આ ગામ પર કલંક હો અને તું તો કાળું મુખાડી હો કે તું તારા મા બાપ ને ખાઈ ગઈ. અને તું જો આ ગામમાં કુવામાંથી પાણી ભરીશ ને તો પાણી પાણી નહીં રે, તળિયા છાટક થઈ જાહે. એ કલમ તો તમે હો કે તારે છે પાણી નથી ભરવા દેતા. આમ ગામમાં જોઈ આવો, માણાના પાણીના પળપ બંધાવે અને ઢોરાના તો અવેડા બંધાવે. આ કાળ મુખેડા કરતા પેલા વિચાર કરજો. આ બોંઘેણું હગું નહીં થાય. એક બોંઘેણા ભેગું તમારું માથું ફોડી નાખીશ, લોહીલુહાણ થઈ જશે. અરે તારી આટલી હિંમત કે તું મને કલંક કેસ અને તું મને મારવાની વાત કરસ? અરે આ ગામનો સરપંચ મારો ધણી હે અને જો મેં એના કાને વાત નાખી દીધી ને તો પાણી તો શું આ ગામના ઝાડવા જોવા નહીં મળે. એ શેઠાણી, એ જા કહી દે તારા ધણી ને અને કર દે કાનમાં વાત. મને કોઈના બાપ ની બીક નથી હો. અરે તારી આટલી હિંમત કે તું મારા ધણી ને આવું કે? પાણી ખૂટી ગયા. એમાં મેરડી મને તો લાગે હે તું હુઈ ગઈ હો. એમાં મેરડી હવે તું જાગ, આ છોરો ને છાના રાખ. એમાં મેરડી છાના રાખ. Oh!
તારા કર્મ ની કઠણાઈ થી મારી દીકરી પણું મેરડી તારા નસીબ ના આટુવે ઈ પાંદડું હું ખેંચીસ મારી દીકરી જા આજ થી તું જ્યારે જ્યારે મને સાદ કરીશ ત્યારે ત્યારે હું મેરડી તારા પોકારે આવીશ મારી દીકરી આજ સાંજ ના પેઢી થી તારા વટવાએ મને જમાડી નથી દીકરી કેટલા વર્ષ થી હું મેરડી તારા મઢે થી ખસી ગઈ હું મારી દીકરી હું મેરડી તારા મઢે થી ખસી ગઈ હું જા મારી દીકરી આજે તે મને જગાડી હે આજે મેરડી ને તે જગાડી હે જા મારી દીકરી જા તને ઘણી ખમા મારી દીકરી આજે હું મેરડી તને પાણી પાવા હું મારી દીકરી તું જ્યારે જ્યારે મને પુકાર કરીશ ત્યારે ત્યારે હું મેરડી તારા પુકારે આવીશ મારી દીકરી તે મને મેરડી ને જગાડી હે મારી દીકરી સંકટ સહો એ હું મેરડી પાણી ફૂટી ગયું હું ને મારી બેન બે તેડસી હુઈ દીકરી તું છાની રહી જા ઈ શેઠાણી ને એની પાપ ની સજા મળી જશે અને પાણી તને હું આપું અરે માણી આ પાણી ક્યાંથી લાવ્યા ને આ ગામ માં થયો મેં તમને પહેલી વાર જોયા એ દીકરી હું બાજુના ગામ માંથી આવું છું અને મારે બાધા છે કે કોઈના ઘરનું પાણી પીતી નથી એટલે પાણી મારા ભેગું જોઈ ના ના માણી તમને તો બાધા હે અને હું આ પાણી લઈ લઈશ તો તમે શું કરશો તમે તો તરસે રહેશે તમારે તો હજી ઘણું આમ દૂર જવાનું હે ને એ દીકરી મને તરસ નહીં લાગે તું પાણી પી લે એટલે મારી તરસ છીપાઈ જશે લે આ પાણી તું લઈ લે હવે હાલે ભલે માડી જતા જતા એક વાર કેતા તો છો કે તમારું નામ શું છે અરે દીકરી મારા નામ તો ઘણા છે તને જે સારું લાગે ને એ નામે તું મને બોલાવજે અરે માડી હું તમને માં કહું મારા નાનપણથી જ મારા મા બાપ ભગવાન ના ઘેર મને મૂકીને વૈગ્યા અને તમે મને દીકરી કયો તો હું તમને માં કહું ભલે દીકરી તું મને માં જ કેજે અને જયારે જયારે તારે મારે જરૂર પડે ને ત્યારે જો ઓલા ફાખરા નીચે આવીને મને યાદ કરજે એટલે હું આવી જઈશ એ ભલે માડી હાલો હવે હું જાઉં ભલે દીકરી તું ઘરે જા આવી દીકરી તને હું ચુંદડી બાંધો તાર લોહી નીકળે ને એટલે એક હાથે ત્રિશુળ તારા એક હાથે મમલતા બેફિકર છોરુંડા ફરતા એ ભલે મારી હાલ હવે હું જાઉં બેફિકર છોરુંડા ફરતા ભૂલીએ તને જો માં તું ના ભૂલતી રાખજે જને જઈએ આ માડી નું રૂપ તો હાવ અલગ જ હતું ભલે એના ગામ નું નામ તો પૂછતા ભૂલી ગઈ લો પૂછી લઉં આ માડી કેમ ગઈ છે હમણાં તો અહીંયા જ હતા લો બાપુ ને જઈને વાત કરું દે બાપુ આ બેન હજી જાગી હે હા દીકરી આ બેન હજી જાગે છે પણ આ તારા માથામાંથી લોહી કેમ નીકળ્યું છે આ હું શું માથામાં અરે બાપુ
એટલે ગામના તઠાણી મને હમા મળ્યા હતા અને એ તો મને જેમ આવે એમ મેણા મારતા હતા ને બોલતા હતા. પછી મારતી ને ન રહેવાનું એટલે હું જેમ આવે મન ફાવે એમ બોલવા માંડી. પછી એમ બે બાજે માંડી તો મને માથામાં ઘડો મારી લીધો. બાપુ મેં દીકરી તને ના પાડી હતી ને તો કોઈની આમે બોલતી નહીં. જેઠાણી માં તો બુદ્ધિ નથી પણ તારામાં બુદ્ધિ નથી, આપણે તો સમજી જવાય ને. બાપુ એ બધી વાત મૂકો, હું જોવો તમને એક વાત કહું. હા બોલ ને દીકરી, હું વાત છે. અરે બાપુ, એટલે રસ્તામાં એક મને માજી હમા મહિલા અને એ મને વોંઘેણામાં પાણી ભરી દીધું કે જા દીકરી આ વોંઘેણામાંથી તારું કોઈ પાણી નહીં ખૂટે એવા મને આશીર્વાદ આપ્યા. હે દીકરી, એવું કીધું? કોણ હતા, ક્યાં ગામના હતા તને ખબર છે? એ તો કઈ ખબર નહીં પણ એ મને એમ જ કહેજો કે તું મને માં જ કહીજે. અરે કોણ હતે દીકરી? આપણા વડવાની માં મેળી હતે. શું બાપુ, માં મેળી? દીકરી એ માં મેળી ન હોય, આપણા વડવા હાથ હાથ પેટી થઈ ગઈ, માતાજી ને જમાયેલા નથી. માં મેળી આપણા થી રિયાને વયા ગયા છે. હા બાપુ, મેં માં મેળી માનું મેં કોઈ દી મઢે નથી જોયું. દીકરી આપણી મેળી માં આપણા વડવાના ભૂરથી સીમાડે બેઠા છે અને ગામના લોકો પૂજે છે અને ગામના લોકોને પરસા આપે છે, પણ આપણે ગામનો સરપંચ આપણે જવા નથી દેતો. બાપુ મારે જવું છે, માં મેળીને દર્શન કરવા મને લઈ જશો? દીકરી તું માતાજી જવાનું નામ ન લેતી, જો ગામના લોકો ભાગી જશે ને તો આપણે ટાંકિયા ભાગી નાખીએ. એ બાપુ મારે જવું છે, મને લઈ જાવ ને, કોઈ ગામનો માણસ બોલશે તો હું એને કહી દઈશ મને લઈ જાવ ને. બાપુ દીકરી મારે સાંભળવું નથી, રામ હવે લાકડાનો ભારો લેતો આવું. એ ભલે બાપુ, હવે તમે જાઓ ને લાકડા કાપતા આવો. ભલે દીકરી, હાલો હું જાઉં. હા ભલે. બાપુ તો ભલે ને ના પાડતા હોય, એક દિવસ તો મંદિરે જવાની જ છું. ગામના સરપંચના એકના મેરડીમાં થોડા ખ્યા, અમારા બધાના મેરડીમાં. દીકરી મને ખબર છે કે ઘરમાં અન્ન દાણું નથી. બાપુ તમે ભૂખી રહે ભૂખી રહે પણ આ દીકરી ભૂખી નહીં રહે. હું ગામમાં જાઉં ને બટકાના રોટલા માંગ્યા વાલો. દીકરી ગામમાં આપણે ભટકું કોઈ રોટલું નહીં આપે અને ગામના આપણે મેળું મારશે, આપણે ગામમાં નથી જવું. બાપુ આપણે ભૂખા રહેશે તો આવશે પણ આ બેન બિચારી ભૂખી નહીં લાગે. આ બેન ને કઈક થઈ જશે તો હું ગામમાં જાઉં ને બે રોટલા મટકા માંગીએ. બાપુ દીકરી જા ગામમાં, કોઈના મનમાં રામ ભરશે તો આપણે રોટલો આપશે. એ ભલે બાપુ, હું જાઉં. કૂતરાને આપી દો પણ તમને નથી આપી દો, ચાલ નીકળાય. હે ભગવાન, આ અમારા કેવા દિવસો હે. હે માં મેલડી, હવે તો આ ગામમાં મારું કોઈ નથી. આ ગામમાં તમને કોઈ બટકું રોટલું નથી દેતું. ઓલા માણીએ પણ કીધું તું
કે આ ખાખરે આવીને મને ખાલી માં કહીને બોલાવજે. લાવ હવે તો માડી ની યાદ કરવી આવશે. એ માં આજે મારા બાળ ભૂખ્યા છે, લાવા જો મેરડી, મારા બાળને ભોજન જમાડવા જાઓ. તને ભૂખ લાગી છે ને? હાલ હું તને જમાડવા આવી, હાલ તને મારા હાથે જમાડું. લે માં, મેં તમને યાદ કર્યા ને તમે આવી ગયા. દીકરી છાની રહી જા, હાલ હું તને મારા હાથે જમાડું તને. હાલ દીકરી, હાલ એક હાથે ત્રિશુળ તારા, એક હાથે મમતા, બેફિકર છોરુંડા ફરતા. હે માં, બેફિકર છોરુંડા ફરતા. ભૂલીએ તને જો માં, તું ના ભૂલતી, રાખજે તને જે ગમતા. ઓ માં, રાખજે તને જે દીકરી, તારો બાપ બે બે દી ભૂખો છે ને, પણ તારા બાપ ને જઈને પૂછજે, હાથા જ પેઢી થયા એની માને એને જમાડી નથી. પૂછજે જઈને. તમે શું કહો એ મને કઈ સમજાતું નથી. એ જા, તારા બાપ ને જઈને કેજે કે સીમાડે જઈ અને હાથાત પેઢી થી ભૂખી છે ને એની માં, એને જમાડે અને કેજે હાથાત પેઢી થી જેને જમાડી નથી ને, ઈ તને જમાડે આવી છે, એટલે ઈ બધું સમજી જશે અને તારા ઘર માંથી દુઃખ દરિદ્ર બધું દૂર થઈ જશે. દીકરી જા, તારા બાપ ને જઈને કેજે. એ ભલે, હવે હું જાઉં. જા દીકરી, તારા ઘરે જા. પાણી ભર દીધું ને, પાયું ને, એ બેને તો મને જમાડી, મને ને બેન ને બેન બાપુ જમાડી. એ બેન કોણ હતા, ક્યાં હતા, એનું નામ શું હતું? પણ બાપુ, બાપુ, એ માડી એમ કીધું કે તારા બાપુ માટે રોટલો નથી. એ માડી એમ કેતા તા કે તારા બાપુ ને જઈને કેજે કે તારી માસી માડે હાથ જ પેઢી થી ભૂખી ને તરસી, તારી માને કેજે અહીંયા જઈને જમાડી આવે. દીકરી, આ તો આપણા બાપ દાદા નું ધર્મ કે તને દીકરી માં મેળી જમાડવા આવી અને તારા પોકારે માં મેળી આવી અને તને જમાડી ગઈ. અરે બાપુ, શું કહ્યું માં મેળી? આ દીકરી આપડા હાથ હાથ પેઢી હતી, આપડે માં ને જમાડ્યા નતા, આ એના વર્તાપ આપડે ભોગવી હતી. હા બાપુ, મારી એમ કીધું કે તારા બાપુ ને કહીજે કે એક વાર એને જમાડી આવે, એટલે દુઃખ દરેક બધું દૂર થઈ જશે. એ માં મેળી, અમારા ઘડિયા દાદી તો ન જમાડી માં, પણ માં તને હું જમાડવા આવી, માં હું જમાડવા આવી. માં હાલો દીકરી, આપણે મળીએ
રમાડી આવી લાડી ખૂટી છે. હા બાપુ, હાલો આપણે જાય. એ આ મુભી ના રહી જાવ, આ ક્યાં મંદિર માં હેલા આવો? એટલે તો ચાલ અમને મંદિર માં જવા દો. અમારે માં મેડી લે જમાડવા છે. અમારી દીકરી ને સાક્ષાત માં મેડી કઈ ગયા છે, અમને જમાડવા દો માં મેડી ને. એ ભિખારી, આવી ખોટી વાતો રેવા દે ને. તું શું માતા ને જમાડવા આવીશ? તારે તો રોટલા ને ફાપા હોય, ઘર માં અન્ન દાણો નથી હોતો. પાછો વળી કેસ માતાજી ને જમાડવા આવું એમ? ખોટી ના. એ ઠરતો સાહેબ, અમને જવા દો. અમારી વાત માનો માં મેડી, અમારી કસોટી લે છે. હે માં મેડી, અમારી કસોટી હું લેતો. હે માં મેડી, એ સીધી રીતે બાપ દીકરી બે માલતા થઈ જાવ. તારા ધોકો રહ્યો ને, ભગો નહીં થાય. હે બાપ દીકરી નું માથું ભાંગી નાખીશ માથું. હાઈવે રસ્તે પાછા વહી જાવ. હાલો સીધે સીધા નકારા ગામ માં રહેવું વહમું પડી જશે. અમારે તમારો બાપ હું સરપંચ છું આઈનો. અરે સરપંચ, આ માં માતાજી આ તમારે એકલા નથી હો. આ માતાજી બધાને હેન દર્શન કરો. તમે જશે તમારા થી થાય ને એ કરી લેજો. એ માતાજી તમારા હોય ને તો કે તમારા માતાજી ને કે તમારી હારો હાર વાણી હાલી નીકળે અને તમારા ઘરે આવીને બેસી જાય. નહીં થી વયા જાય. હવે હાલી નીકળા શું હો, આમ હાલતા થાવ ને સીધા. હાલે ડોહા હાલમ. સરપંચ ને પણ તું જાગતો પડચો દેખાડ. એમાં મેરડી દેખાડ તું ને મંદિર માંથી હટી ને અમારી આવતી રે. એમાં મેરડી વાહી આવતી રે. હાલતી ના થાવ, મંદિર ને હમણાં તાળા દઈ દઉં. શું માતા આવે તમારી વાહે? હલો ઘણી ખમા મારા ભગત, ઘણી ખમા મારી કુવાસી. આજે મને મેરડી ને તે જગાડી અને હું મેરડી તને જમાડવા આવી મારી દીકરી. આજથી હું મેલડી ભૂખ્યા બાયણી માતા મેલડી તરીકે આખા જગતમાં પૂજાઈશ મારી દીકરી. જય હો માં મેલડી તમારી, જય હો, જય હો માં મેલડી તમારી, જય હો.
જય હો માં મેરડી તમારી જય હો. આ માતાજી ની મૂર્તિ ક્યાં? આ મૂર્તિ ક્યાં ગઈ? માતાજી મને લાગે રે મંદિર માંથી હટી ગયા. મેં દીકરીને મેળું માર્યું હતું કે તારી માતાજી હાથી હોય તો તેને હારે આવે. મને લાગે માતાજી ની વારે વયા ગયા. હાલો આપણે જઈને એની માફી માંગી. હાલો જઈએ. હે માં મેરડી, હે માં મેરડી, મને માફ કરો માં, મને માફ કરો. હું તમારો ગુનેગાર માં. તમે મંદિરેથી હટી ગયા અને ગરીબને ખોરડે પટાયરા માં. મંદિરે પાછા પધારો માં. હું તમારો ગુનેગાર માં. હું તમારો ગુનેગાર. દીકરી મને માફ કરી દે. દીકરી મને માફ કરી દે. મને નહોતી ખબર દીકરી કે તારી પાસે માં મેળડી જબી જઈ માં દેવને. દીકરી મને માફ કરી દે. મેં તને બહુ મેળા માર્યા દીકરી. મેં તને બહુ હેરાન કરી. મને માફ કરી દે દીકરી. મને માફ કરી દે. હે કાંતિભાઈ માફ કરો. મેં તમને ખૂબ હેરાન કર્યા. મંદિરે આવવાની ના પાડી. હું તમારો ગુનેગાર. મને માફ કરો. હે માં મેળડી, આ સરપંચને અને સજાને આવે એને કહેવાથી એને ભૂલ થઈ ગઈ. હવે એને માફ કરી દે. માં મેળડી માફ કરી દે. ભલે દીકરી, તારા કહેવાથી હવે તમને બેને હું માફ કરું છું. પણ જો હવે આવો અભિમાન કોઈ દી ન કરતા. આ ગરીબ શ્રીમંતો આવું કોઈ ન રાખતા. આ ગરીબ શ્રીમંતો આ મેળડી હાટું તો બધા હરખા છે. બધા મેળડીને હરખા હે અને બધાનો અધિકાર હે. પૂજા ભક્તિ કરવી, મંદિરમાં આવવાનું. કોણ ગરીબ કોણ શ્રીમંત. હે માં મેળડી માફ કરી દો માં. અમે તારા ગુનેગાર માં. અમે તારા ગુનેગાર. હવે આવી ભૂલ ક્યારે નહીં થાય માં. આવી ભૂલ ક્યારે નહીં થાય. મેળડી માની જય. મેળડી માની જય. મેળડી માની જય. હવે મારો અવાજ આ ખોરડે પણ રહેશે અને આ ખોરડે ખૂબ ભૂખ્યા બાળની માતા મેળડી તરીકે પૂજાય અને મંદિરે સીમાડાના કાઠાવાળી મેળડી તરીકે પણ પૂજાય. જા હું મેળડી વચન આપું છું. બોલો મેળડી માની જય. મેળડી માની જય. હે માં, હવે જો પણ તમારું નામ લેને દુઃખ ગરી દૂર કરજો. જે કોઈ મારી પૂજા કરશે, મારી ભક્તિ કરશે, હું મેળડી સદાય એના ભેડે જ રહીશ. અને જો કોઈ મારા છોરુને રંજાડ્યા, હું મેળડી એના આંખના દોરા બારે કાઢી લઈશ. બોલો મેળડી માની જય. મેળડી માની જય. બોલો મેળડી માની જય.